સેનાની બેઠક. બેઠક પૂર્વે ઝી 24 કલાક સાથે અલ્પેશ ઠાકોરની ખાસ વાતચીત. પ્રધાનમંત્રી મોદીના અલ્પેશ ઠાકોરે કર્યા ખૂબ વખાણ. ઠાકોર સેનાની મળશે કોર કમિટીની બેઠક. અલ્પેશ ઠાકોર, ધવલસિંહ સહિતના આગેવાનો રહેશે હાજર. અલ્પેશના ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે બેઠક. ભાજપમાં જોડાવા અંગે બેઠક બાદ અલ્પેશ લેશે નિર્ણય. તો બંને નેતાઓના ભાજપમાં જોડાવા સમયે શક્તિ પ્રદર્શનની તૈયારી. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ બંને ભાજપમાં જોડાઈ શકે છે. તો આવતીકાલે ઠાકોર સેનાની મહત્વની બેઠક મળશે ભાજપમાં જોડાવા અંગે. આ બેઠક બાદ અલ્પેશ નિર્ણય લેશે. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસને અલવિદા કહ્યા બાદ સતત એવી અટકણો વ્યાહી કરી છે કે તેઓ ભાજપમાં જોડાશે, પરંતુ ભાજપમાં ક્યારે જોડાશે તે હજી સ્પષ્ટ નથી થઈ શક્યું. અલ્પેશ ઠાકોરને જ પૂછીએ કે ધવલ ઝાલા અને અલ્પેશ ઠાકોર આવનારી કોર કમિટીની બેઠક અને સમાજના અગ્રણીઓને પૂછી અને આ બાબતે કોઈ નિર્ણય કરે છે કે કેમ, શું આગામી રણનીતિ હશે. અલ્પેશજી, કઈ રીતની રણનીતિ રહેશે, ભાજપમાં જોડાવાનો છો કેમ, સતત એવી અટકણો વ્યાહ કરે છે, આગળની રણનીતિ કઈ પ્રમાણે? એક તો પહેલા આપને કહું કે ઘણી બાબતો એવી પણ છે કે જે મને ખુદને ખબર નથી હોતી, પણ જ્યારે ટીવી કે પ્રિન્ટ મીડિયામાં જોઉં ત્યારે ખબર પડે. જો અત્યાર સુધીના જે કોઈ નિર્ણયો કર્યા છે અમે, એ અમારી કોર કમિટીને પૂછીને કર્યા છે, અને કોર કમિટીને વારંવાર પૂછ્યા પછી જ નિર્ણયો થયા છે. કોર કમિટીએ કહ્યું કે આપ છોડી દો આ બધું, તો છોડી દીધું. ધારાસભ્ય પદ પણ છોડી દીધું. મુદ્દો એ છે કે આવા નિર્ણયો જે કંઈ કર્યા છે શા માટે કર્યા છે? આવનારા સમયમાં સમાજને, ગરીબોને, વિસ્તારને, આ લોકોને કંઈક અપાવવું હોય તો ક્યારેક કઠણ નિર્ણયો કરવા પડતા હોય છે, અને જે કોઈ બાબત છે એમાં આવતીકાલે 2 વાગે અમારી પ્રદેશ કોર કમિટીની બેઠક મળવાની છે, જેમાં હું પોતે સભ્ય નથી, પણ કોર કમિટી એ બેઠક કર્યા પછી પોતાનો નિર્ણય જાહેર કરશે, અને એ જે કંઈ નિર્ણય કરશે એ મને માન્ય રહેશે. આવનારા સમયમાં જો સમાજ માટે કંઈક કરવું હોય, પોતાના વિસ્તાર માટે કંઈક કરવું હોય, ગુજરાત માટે કંઈક કરવું હોય, તો જે વિચારધારા છે, વિચારધારા જે રાષ્ટ્રવાદની વિચારધારા છે, સમાનતાની વિચારધારા છે, ભાઈચારાની વિચારધારા છે, એ વિચારધારામાં જોડવું પડે, અને સરકારનો બને એટલો લાભ, એની મદદ અને એનો સહકાર લેવો પડે. આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને નિર્ણય કરવામાં આવશે. પરંતુ જે કંઈ મેં નિર્ણય કેમ કર્યો, શા માટે કર્યો અને કયા કારણોસર કર્યો અને કેમ રાજીનામું આપવું પડ્યું, તો એ બધા જાણો છો. મારું ધારાસભ્ય પદ લઈ લેવા માટે હાઈકોર્ટમાં પણ ગયા, અને એવું મારા છેલ્લે મને લાગી એટલે આવ્યું કે મારું જે સરકારી આવાસ છે, સરકારી આવાસ ઉપર કારણ કે મોટા સુરા હોય એ રીતે 5 ધારાસભ્યો નોટિસ પહોંચાડવા જાય છે. મેં કહ્યું કે ભાઈ મને તમારું મેન્ડેટ મળ્યો છે, તો પછી તમારે આવું દેખાવ કરવાનો, સ્ટન્ટ કરવાની ક્યાં જરૂર છે? એટલે એનું પરિણામ તો એમને 2022માં મળી જશે. અને પણ એ પછી એવું થયું કે ચાલો હવે અમને આ છેલ્લી હદે છે, ધારાસભ્ય પદ છોડી દીધું. પણ શી રાજનીતિમાં આપણે એટલે આવતા હોઈએ છીએ કે કેવી સરકાર બનાવીએ, સરકાર થકી જે લોકોને ફાયદો કરાવવો છે, ગરીબો માટે કામ કરવું છે, આ બધા કામો થાય. રાજનીતિમાં તરત સત્તા આવી જાય એવું નથી હોતું, પણ મુદ્દો એ છે કે માની લો તરત સત્તા નથી આવતી, પણ એ વિચારધારા દેખાય છે કે નહીં? મેં એક વિચારધારાની કલ્પના કરી કે વિચારધારા ગરીબો માટેની હોય, વિચારધારા ગામડાઓની હોય, વિચારધારા સામાન્ય લોકો માટેની હોય, પણ જ્યારે અંદર ઉતરીએ ત્યારે ખબર પડી કે આમાં વિચારધારામાં કંઈ જ નથી. બીજું કેડર નથી, બીજું નબળા લોકો એ કુંડળી માણીને બેઠા છે. એ નબળા લોકો વર્ષોથી વિચારધારાથી ભટકી અને પોતાની વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓને પોષવા માટે બેઠા છે. આ બધા જ લોકોથી કંટાળી અને મેં ધારાસભ્ય પદ પણ છોડી દીધું છે, અને આવનારા સમયમાં લોકો માટે કામ કરવું છે. એટલે મારા લોકો જે કંઈ નિર્ણય કરશે એ નિર્ણય તરફ આગળ વધવું છે. બીજું ઘણી બધી અટકળો એ પણ આવે છે કે અલ્પેશ ઠાકોર રાધનપુરથી લડશે કે નહીં. હા, હું રાધનપુરથી જ લડવાનો છું. મારે રાધનપુરના રોડ, પાણી, ગટર, આરોગ્ય, શિક્ષણ એ સર્વાંગી વિકાસ કરવાનો છે. ત્યાં જીઆઈડીસી હોય, રોજગારી હોય, આ બધી બાબતો માટે મારે કામ કરવાનું છે. પણ સી કોંગ્રેસ પાર્ટીમાં શું ચાલે છે, શું નહીં ચાલતું, હવે ઘર છોડી દીધું છે, એમને મુબારક છે. પણ એટલું ચોક્કસ કહીશ, જે લોકોને પોતાના લોકો માટે કામ કરવું હોય, જે લોકોને પોતાના વિસ્તારનો વિકાસ કરવો હોય, જેમણે રાષ્ટ્રની સેવા કરવી હોય અને જેમને ગરીબોની વિચારધારાની વાત કરતા હોય,
પછાતોની વિચારધારાની વાત કરતા હોય તો એવા લોકોએ હું એવું માનું છું કે આ પાર્ટીમાં નહીં જોડાવું જોઈએ. એક આશા અપેક્ષાઓ સાથે કોંગ્રેસમાં યુવાન નેતા તરીકે જોડાયા હતા, આખરે જે રીતે પરિણામ મળ્યું છે, હવે કેવો પ્રકારની વિચારધારાથી આગળ વધવાનું છે, અને ખાસ જ્યારે પોતાના માટે નહીં પરંતુ લોકો માટે જે તમે આગળ વધી રહ્યા છો, કઈ વિચારધારા પ્રમાણે આગળ વધશો? નહીં, વિચારધારા છે ગરીબો માટે કામ કરવાની, પછાતો માટે, એમને સમાનતાની ધારામાં લાવવા માટે, એમનો શૈક્ષણિક વિકાસ માટે, શિક્ષણની સારી સારી વ્યવસ્થાઓ ઊભી થાય, રોજગારની તકો ઉપલબ્ધ થાય, એ ચાહે સરકારી હોય કે પ્રાઇવેટ સેક્ટર હોય, સાથે આ ગરીબ લોકોને પોતાને કઈ રીતે સક્ષમ થવું, આ બધા જ મુદ્દાઓને લઈને કામ કરવું છે. એટલે ગુજરાતની સેવા કરવી છે, ગરીબોની સેવા કરવી છે, વિસ્તારનો વિકાસ કરવો છે, સમાજનો વિકાસ કરવો છે, સામાન્ય માણસનો વિકાસ કરવો છે, અને સર્વ સમાજના ગરીબો માટે કામ કરવું છે. એમાં શિક્ષણ છે, આરોગ્ય છે, રોજગાર છે, પાણી છે, ઘણી બધી બાબતો છે, આ બધા જ મુદ્દાઓને લઈને કામ કરવું છે. પણ પર્ટિક્યુલર રાધનપુરની જ્યારે વાત કરું, કારણ કે હવે એનું બાય ઇલેક્શન પણ આવવાનું છે, ત્યારે એ વિસ્તારમાં પાણીના પ્રશ્નોને મેં ખૂબ રીતે સારી રીતે સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કર્યો છે. રાધનપુરની ગટરનું મેં કદાચ 50% વધારે એનું સોલ્યુશન લાવ્યો છું, આવનારા સમયમાં 100% સોલ્યુશન લાવી દઈશું. ત્યાં જે રોડના પ્રશ્નો છે, શિક્ષણના પ્રશ્નો છે, રોજગારીના પ્રશ્નો માટે એક GIDC અને ત્યાં સારા ઉદ્યોગ, અને એ ઉદ્યોગ થકી ના કે માત્ર રાધનપુર પણ રાધનપુરને સંલગ્ન જે 10-15 તાલુકાઓ છે પાટણ અને રાધનપુરના, એ લોકોને સારી રોજગારી મળે, હજારો યુવાન દીકરા દીકરીઓને, એના માટે કામ કરવું છે, અને એક સારી રીતે કામ કરવું છે, અને એના માટે જે કંઈ કરવું પડે બધું જ હું કરીશ. પણ આગામી સમયમાં આ યુવાનો માટે જે કામ કરવાની ખેવના છે, સમાજ માટે જે કામ કરવું છે, ગરીબો માટે કામ કરવું છે, સર્વ સમાજોને પોતાના બનાવવા અને પોતાને સાથે રાખી અને સર્વ સમાજના ગરીબો માટે જે કામ કરવું છે, એના માટેની રણનીતિ રહેવાની છે. છેલ્લો સવાલ, રાધનપુરના વિકાસ માટે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય છે? એની જો એ આવતીકાલે કોર કમિટી નક્કી કરશે, પરંતુ એટલું ચોક્કસ કહું કે જે પાર્ટીમાં જે વિચારધારા સાથે જોડાયા હતા એ વિચારધારાની ક્યાં કુણબ છે, એટલે આવનારા સમયમાં જે મારા લોકો જે કંઈ નિર્ણય કરશે એ બધા જ નિર્ણયો મને માન્ય રહેવાના છે. પરંતુ એટલું તો ચોક્કસ છે કે જે રીતે મોદી સાહેબની વાત કરું તો હમણાં હું હોંગકોંગ ગયેલો, ત્યાં ઇંગ્લિશ નહીં આવડતી કોઈને, અને ટેક્સી ડ્રાઈવર હતો ત્યાં. હોંગકોંગમાં તમે તમારી હોટલમાંથી નીકળો એટલે હોટલના એનો મેપ લઈ લેવો પડે, એ મેપ ચાહે મોબાઈલમાં રાખો ચાહે હાથમાં રાખો. અરે જો એ મેપ ના હોય તો ત્યાં કોઈને ઇંગ્લિશ બહુ જ ઓછા લોકો કદાચ હશે, બાકી એમની પ્રોપર ત્યાંની લોકલ લેંગ્વેજ એ લોકો બોલતા હોય છે. તો ટેક્સીવાળાને હું, મારા વાઈફ બંને હતા, ટેક્સીવાળાને અમે પેલું બતાવ્યું એટલે મને પૂછ્યું કે યુ ફ્રોમ, મેં કીધું ફ્રોમ ઇન્ડિયા, યા મોદી. એટલે એ લોકો પણ મોદી સાહેબને એટલું જ બધું એપ્રિશિએટ કરતા હતા. ઇવન અમેરિકા હું ગયેલો FIA પરેડમાં, તો ત્યાં એક ખૂણા ઉપર ચરોતરના બે યુવાનો હતા, એ મોદી સાહેબની બૂમો સૂત્રોચ્ચાર નારા કરતા હતા. એ પછી હમણાં હું યુટ્યુબમાં જોતો હોઉં છું વિડીયો બધા, તો એમાં પાકિસ્તાની પબ્લિકના રિવ્યૂ ત્યાંના લોકલ લોકો, એટલે લોકલ જે યુટ્યુબ ચેનલવાળા લેતા હતા, તો એમાં એક દીકરી લેતી હતી, તો એણે પૂછ્યું કે આપ મોદી સાહેબ ઓર ઇમરાન ખાન મેં સે કિસકો ચોઈસ કરતે હો, તો ત્યાંની મોટાભાગની પબ્લિક એવું કહેતી હતી કે નરેન્દ્ર મોદી. આમ જોવા જઈએ તો કદાચ પાકિસ્તાનવાળા આપણા કોઈ લીડરોને લાઈક નથી કરતા હોતા, પણ એમણે એવું કહેતા હતા કે મોદી સાહેબ એ દેશને ખૂબ આગળ લઈ જઈ રહ્યા છે અને એ સક્ષમ રાષ્ટ્ર બનાવી રહ્યા છે. ઇમરાન ખાનને ઓછા રેન્કિંગ આપી રહ્યા હતા. જો રાજનીતિમાં કાલે હું છું નથી, કાલે હું કદાચ હું કેટલું રાજનીતિમાં ટકું છું, કેટલું રહું છું, એ મુદ્દો નથી. મુદ્દો એ છે કે આપણે કેવું રાષ્ટ્ર, કેવું ગુજરાત મૂકીને જવાનું છે. એક એક એવો બનાવ પણ તમે જોયો હશે કે ઘણા બધા એવી બાબતો છે કે જે મારી વિચારધારા નથી, એની વિચારધારામાં હું કેટલું ટકી શકું. જ્યાં મારી વિચારધારા છે એ રાષ્ટ્રવાદની વિચારધારા, એ વિચારધારા ઉપર મારે કામ કરવું છે. પણ રાજનીતિમાં હું છું કે નહીં એ કરતા, એક વિકસિત ગુજરાત, એક વિકસિત આપણો વિસ્તાર,
એક વિકસિત રાષ્ટ્ર મૂકીને જવું એ આપણા બધાની જવાબદારી છે. એટલે એના માટે જે કંઈ કરવું પડે એ આવનારા સમયમાં નિર્ણય કરીશું. બિલકુલ. તો આ હતા અલ્પેશ ઠાકોર, જેમનું કહેવું છે કે આવનારા દિવસોમાં રાષ્ટ્રનો વિકાસ થાય, ખાસ કરી તેમના મત વિસ્તાર છે તેનો વિકાસ અનેક ક્ષેત્રોમાં થાય અને તે પ્રખ્યાત થાય તે માટે તેઓ વિચારધારા હેઠળ કામ કરશે. પરંતુ આવનારા દિવસમાં ક્યારે તેઓ ભાજપમાં જોડાશે કે અન્ય પક્ષમાં તે હજી સુધી સ્પષ્ટ નથી. કેમેરામેન અરવિંદ સાથે મૌલિક દમેચા, ઝી મીડિયા, અમદાવાદ. તો આપ જોઈ રહ્યા હતા મહત્વના સમાચારો સ્પીડ ન્યૂઝમાં, અને ઝી 24 કલાક હવેથી આપ જોઈ શકો છો માત્ર 10 પૈસામાં, અને તે માટે આપના ડીટીએચ પ્રોવાઇડર કે કેબલ ઓપરેટરનો સંપર્ક